પાપાની હત્યા કરાયેલી લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આજે સવારે બાવળોની જાડીમાં આ લાશ મળી આવી હતી. સ્થાનિકોથી મળતી માહિતી પ્રમાણે હતભાગીનું નામ વિજય હોવાનું અને તે ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી અને હત્યા બાદ રાત્રિના સમયે કોઈ શખ્સો લાશને બાવળિયાની જાડીમાં ફેંકી ગયા હોવાનું પ્રાથમિક અનુમાન છે, જેથી અહીં તપાસ શરૂ કરવામાં આવી છે. લાશને પીએમ માટે અંજારની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે, જ્યાં મોતના કારણ સામે આવ્યા બાદ ફોજદારી ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવશે. હાલ તબક્કે મોતનું રહસ્ય અકબંધ છે. વાઘેલા મહામંત્રી તાલુકા ભાજપ, ચંદુભાઈ કોળી પટેલ મંત્રી શ્રી તાલુકા ભાજપ, અભાભાઈ સરપંચશ્રી, ઘનશ્યામભાઈ પટેલ સાહેબ તથા મારા વાલા ભાઈઓ બહેનો ગામજનો, આજે આ નક્સલવાદને આ બધું ચાલતું હોય ને, એટલે ગવર્મેન્ટ અમુક કામ નથી કરી શકતી, એટલે બધું એ લોકો મિશન નક્કે છે કે તમે કરો. ઓરડો બાકી ન હોવો જોઈએ અને એક પણ વસ્તુ વંચિત પણ છોકરું ન હોવું જોઈએ કે શિક્ષણ નથી. હું શિક્ષણ હશે તો બધું છે, શિક્ષણ ન હોય હું ચાર છોકરી ભણે છો તો મારે હિન્દી કે ઇંગ્લિશ લખવું કે બોલવું હોય તો મુશ્કેલી થાય. પહેલેથી આપણે ધ્યાન રાખીએ. જિલ્લાની વાત થાય ત્યારે સાણંદ તાલુકો મોખરે છે અને આપણે બધા લકી છીએ કે સાણંદ તાલુકાના આપણને જેમનો જીવવાનો અંદાજ અલગ છે એવા યુવાન નેતા મળ્યા છે, એવા આપણા યુવાન લોકલાલીડા ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ.